રાજકોટમાં 305 કેદીના શ્રાવણ મહિનાના ઉપવાસ. ફરાળમાં 100 ગ્રામ સિંગદાણા, 400 ગ્રામ સૂકી ભાજી અને 3 કેળા અપાય છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ભગવાન ભોળાનાથના ભક્તો શ્રાવણ માસ દરમિયાન તેમની પૂજા અને અર્ચના કરે છે. રાજકોટની મધ્યસ્થ જેલમાં પણ ભક્તિભાવના દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં જેલમાં કુલ 305 કેદીઓ સજા ભોગવી રહ્યા છે. આ સર્વે કેદીઓએ શ્રાવણ માસમાં ઉપવાસ રહીને ભગવાનની આરાધના કરી છે અને જેલ તંત્ર દ્વારા પણ તેમને વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં ફરાળમાં 100 ગ્રામ શિંગદાણા, 400 ગ્રામ સૂકી ભાજી અને 3 નંગ કેળા ઉપવાસ રહેનાર કેદીઓને નિયમિતપણે અપાય છે. આ અંગે રાજકોટ મધ્યસ્થ જેલરના હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિના સાથે કેદીઓની આસ્થા જોડાયેલી છે, ત્યારે કેદીઓની આસ્થાની માન આપીને જેલમાં પણ ઉપવાસ કરતા કેદીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેલ તંત્ર દ્વારા જે કેદીઓએ ફરાળનું આયોજન કરાયું છે, જેમાં ઉપવાસ રહેતા દરેક કેદીને 100 ગ્રામ સિંગદાણા, 400 ગ્રામ બટાટાની સૂકી ભાજી, 50 ગ્રામ ગોળ અને 3 નંગ કેળા એક ટાઈમ ભોજન માટે આપવામાં આવે છે. દરેક કેદી માટે રસોડામાં પણ વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ અંગે મધ્યસ્થ જેલમાં કેદી સુરેશ ભાલિયાએ કહ્યું હતું કે અમે આસ્થા સાથે શ્રાવણ મહિનો રહીએ છીએ. જેલમાં અમારા માટે વિશેષ વ્યવસ્થા છે અને પૂજન અર્ચન પણ કરી શકીએ છીએ. જેલ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાને કારણે અમે શ્રદ્ધાપૂર્વક શ્રાવણ માસ રહીએ છીએ. જેલમાં બંધ કેદીઓ શ્રાવણ મહિનામાં શિવનું પૂજન અર્ચન પણ કરી શકે છે. જેલમાં દરેક બેરેકમાં શિવલિંગ આવેલી છે. જે પણ કેદીઓને પૂજન અર્ચન કરવું હોય તેને કેન્ટીનમાંથી દૂધ આપવામાં આવે છે અને ફૂલ સહિતની સુવિધાઓ પણ આપવામાં આવે છે. કેદીઓ પણ ભગવાનનો અભિષેક કરે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમ બાર પણ બધા આપણા ધાર્મિક માન્યતા અનુસાર જે પોતપોતાના વ્રત પાડે છે, એવી જ રીતે જેલની અંદર પણ 305 બંદીવાન ભાઈ બહેનોએ સમગ્ર શ્રાવણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન એકટાણા ઉપવાસ રાખ્યા છે અને 855 ભાઈ બહેનોએ માત્ર સોમવાર પૂરતા ઉપવાસ વ્રત રાખ્યા છે. રોજથી ના કોણ હશે આ લોકોને ફરાળ સ્વરૂપે 100 ગ્રામ સિંગદાણા, 400 ગ્રામ સૂકી ભાજી બટેકાની, 50 ગ્રામ ગોળ તેમજ 3 નંગ કેળા વ્યક્તિ દીઠ ફરાળ તરીકે આપવામાં આવે છે. હા, આખો મહિનાવાળા છે. 305 અમારે ત્યાં જેલમાં લગભગ બેરેકની અંદર મહાદેવની શિવલિંગની સ્થાપના છે. દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર પૂજન અર્ચન કરી શકે છે. કેન્ટીનમાં નિયમ અનુસાર ધાર્મિક પૂજા પણ મળે છે, જેનો જે વ્યક્તિ ઈચ્છે તે ઉપયોગ કરી શકે છે.